अरे तमने क्या उम्मीदवारों ना मले ने तो आ स्वामीनायण 50 संतों ने उभा राखी जीताड़ो भणेला गणेला अप टू डेट एमनु मैनेजमेंट तमे जुओ एक रूपया करप्शन नहीं थाय आखी बोगस पद्धति चाले जे लोको टिकीटो करे जे पछी टिकीटो माटे लोको चारे बाजू दावेदारीओ करे जे लागवको करे जे मैं तो सांभळ्यु छे 2-2.5 करोड़ रूपया में टिकीटो नक्की थाय छे खबर नहीं पड़ती आ बधुं शुं चाली रह्युं छे एटले मोदी साहेब नुं तो हुं नाम लउं छुं पर तमाम लोकोने कहुं छुं के जे लोको टिकीट मांगे छे एमने आपशो नहीं केम के जेने सेवा करवी छे एने टिकीट मांगवानी जरूर नथी ए पोतानुं काम पोताना क्षेत्रमां जईने करता जाय सारा बिजनेसमेनोने टिकीट आपो जे खेडूत राष्ट्रपति एवोर्ड थयो छे खेती केवी रीते करे छे एने जीताड़ो जेथी खेडूतोना शुं प्रश्नो छे पाक केवी रीते लई शकाय एने एनुं ट्रेनिंग आपशे ने काम करशे आ तो थतुं ज नथी अने जे नेताओ साव जेमनी पासे कशुं नहोतुं आजे एमनी पासे गाड़ियों छे बंगलाओ छे हजार हजार करोड़नी प्रॉपर्टीओ छे एवा अधिकारीओ छे शिक्षणमां तो एक अधिकारी गोल्डमेन नाम छे स्कूलों पासेथी हप्ताओ लै छे कोई बोलतु नहीं साहब ने बोले एने दबाई देवामां आवे छे कदाच तमारा सुधी आ वात पहोंचती नहीं आजे मारा जेवा माणस ने पीएमओ ऑफिसमांथी एपॉइंटमेंट आपवामां आवे हुं त्यां जाउं अने मने कोई मळे नहीं अने एम के मोदी साहेब बिजी छे साहेब गुजरातमां कंईक खोटुं चाली रह्युं छे तमारी आजूबाजू जे लोको तमने बतावे छे ए कदाच बराबर चित्र नथी जीती तो जशो तमे एमां कोई शंका नथी पण जे विकासनी वातो करीए छीए विकास थतो नथी ने थयो पण नथी સ્કિલ ડેવલપમેન્ટની વાતો ચાલે છે સાહેબ આઈને જુઓ સ્કિલ ડેવલપમેન્ટ શું થયું છે રોડ રસ્તાની વાતો કરી બરાબર છે પણ તમે એકવાર અમદાવાદથી પાલનપુર જાઓ ને એકવાર અમદાવાદથી સુરત જાઓ તમે બ્રિજોની ને રોડની હાલત જુઓ અત્યારે સુરત જવું હોય તો 6-6, 7-7 કલાક થાય છે આ આપણે બરોબર છે સાહેબ ઊભા થતા મોટા અવાજોને દબાઈ દેવામાં આવશે તો પછી લોકશાહી જેવું કશું બચશે નહીં હું તો કહું છું અમરીશ ડેર જેવા લોકો રાજકારણમાં હોવા જોઈએ ઈસુદાન ગઢવી જેવા લોકો રાજકારણમાં હોવા જોઈએ મહિપતસિંહ જેવા લોકો રાજકારણમાં હોવા જોઈએ કેમ ના હોવા જોઈએ તો ડેમોક્રેસી બચશે જે બોલે એને દબાઈ દેવાના એટલે સાહેબ વિનંતી કરું છું કે જે લોકો છે લોકલ ગામના છે લોકલ સેવાનું કામ કરે છે એવા લોકોને ટિકિટ આપશો તો હું માનું છું કે કદાચ લોકોનું આપના માટે માન સન્માન જે છે એનાથી પણ ઓર વધશે કોંગ્રેસ પાર્ટીની પણ વાત આવી ગઈ આમ આદમીની બી વાત આવી ગઈ અને લોકો ગુજરાતીઓને કહું છે ગુજરાતીઓ પહેલા 2 ગુજરાતીઓ હતા પટેલ અને ગાંધી હાલ પણ 2 ગુજરાતીઓ છે અને ભવિષ્યમાં પણ કદાચ ગુજરાતીઓ છે આપણે પાર્ટી જોવા કરતા જે ઉમેદવાર કોણ ઈમાનદાર છે કોણ પાર્ટી માટે કામ કરે એવો માણસ છે આવા લોકોને આપણે જીતીને વિધાનસભામાં મોકલશું ને તો આપણે ગુજરાતી તરીકે સાચા કહેવાઈશું ગાડેરિયા પ્રવાહની જેમ આ વખતે એકવાર આપણે પાર્ટી ગમે તેને ટિકિટો આપે પણ ના જાત ધર્મ સંપ્રદાય જોયા વગર આપણે ટિકિટો આપીશ ટિકિટ ગમે તેને આપે પણ આપણે એને જીતાડીશું તો હું માનું છું કે બહુ સારું આ વખતે આપણી પાસે મંત્રીમંડળ મળશે ઘણું બધું હું લખીને આજે લાવ્યો છું પણ મને એમ થયું કે મારી આ એક મન કી વાત હતી કે કેમ આ ટિકિટ લેવા માટે જવું પડે સારા લોકો સુધી પાર્ટી ના જાય એમના ઘરે ના જાય કે ભાઈ તમે આવો અમે તમને ઉભા રાખીશું રિટાયર્ડ આઈએએસ આઈપીએસ ઓફિસરો હશે આપણી પાસે જેમનો પીકે લહેરી સાહેબ જેવા કે જેનો જ્ઞાનનો આપણે લાભ લઈ શકીએ હું કદાચ એક જગ્યાએ ખોટો હતો કે અભણ લોકો નેતા ના હોવા જોઈએ હું માનું છું કે એ મારી વાત કદાચ એ લેવલે બરાબર પણ આજે મને એવું લાગે છે કે કદાચ એ ખોટી પણ હોય પણ કમસેકમ માણસમાં દૂરદર્શી દ્રષ્ટિ તો હોવી જોઈએ આજે અહીંથી સુરત જવું છે તમે રોડ 4 લેન કર્યા ટ્રાફિક 100 ગણો વધી ગયો 4 લેન 6 લેન ચાલશે ક્યાંથી આ બધું જોવા માટે મોદી સાહેબ આપનું જે વિઝન છે એવા લોકો જોઈએ જે લોકલ નથી સાહેબ જે મિનિસ્ટરો બને છે એ શું કામ કરે છે આપ જુઓ આજે હું સાહેબ મારી વાત કરું ગુજરાતમાં 3 વર્ષની એક મોટી જગ્યા માટે તમારી ઓફિસોમાં ગાંધીનગરમાં ધક્કા ખાઈ ખાઈને થાકી ગયો જો સંજય રાવલને 12-12 કલાક બેસવું પડે તો એક સામાન્ય માણસ તો થતું શું હશે લોકો પાસે ઓપ્શન નથી આજે હું 1,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવા સ્કિલ ડેવલપમેન્ટમાં માંગુ છું મારી જગ્યાની ફાઇલ 2 વર્ષથી ચાલતી નથી તો એ અધિકારીઓ નથી કરતા નેતા હું બધાને મળું છું સાહેબ આ 22ની ચૂંટણી તમારી 24ની ચૂંટણી સાહેબ નક્કી કરશે આ વખતે એવા યુવાન લોકોને ટિકિટ આપો જેને દેશ દાજ હોય જેને કંઈ કામ કરવું છે જે ફૂલ ટાઈમ અને હું તો કહું છું સાહેબ શેનો પગાર હોય એક એક નેતાઓની આવક એમના કપડાના ખર્ચા એમની ગાડીઓના ખર્ચાનું ટોટલ તો મારો સાહેબ તમે અને પછી વાતો બધી સુફિયાની થાય સાહેબ આજે આપણા જે નેતાઓ જીત્યા છે આપણા જે એમએલએ જીત્યા છે જે મિનિસ્ટરો છે એમાંથી ઘણાની પોસ્ટો 50 જણ જોતા નથી સોશિયલ મીડિયા ઉપર અને એક સામાન્ય માણસમાં રોજ 2-5 હજાર લાઈક આવે છે સાહેબ
અને પેમેન્ટ આવે છે. આ બધું જોઈ હું મોદી સાહેબને ખાસ વિનંતી કરું છું કે અમે ચાહીએ છીએ કે 24માં તમે જ વડાપ્રધાન બનો, પણ 22માં ગુજરાતમાં એવા લોકોને ટિકિટ આપજો કે જેની લોકોએ કલ્પના ના કરી હોય. કદાચ 50 સારા લોકો પણ આ વખતે આવી ગયા ને સાહેબ, તો ગુજરાત બચશે, બાકી બધી વાતો છે સાહેબ. એટલે મારી નમ્ર વિનંતી છે કે 22માં એવા લોકોને ટિકિટ આપજો જે પગાર ના લે સરકારનો, સરકારની કોઈ સગવડો ના લે અને પોતાના ખર્ચે પોતાની રીતે કામ કરે. અને ગરીબ હોય તો લે, એમાં કોઈ વિરોધ નથી મારો, પણ આ વખતે જે ટિકિટ માંગે છે એ તો 90% તો આપતા નહીં સાહેબ. અને 90% ઘરે જઈને બોલાવીને ટિકિટ આપજો અને પછી જુઓ 24માં શું થાય છે સાહેબ. બાકી લોકો થાક્યા છે, કંટાળ્યા છે. અને આ જ વાત હું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને બી કહું છું સાહેબ, કે માગવા આવે એને આપશો નહીં, ઘરે જાઓ, સારા લોકોને પકડો અને તમે જોજો કેવું સરસ પરિણામ આવે છે. એટલે હું માનું છું કે આ વખતે ચાન્સ છે કે આપણે બધો કચરો એક સાથે કાઢીશું, બધી પાર્ટીઓ ભેગા થઈને, તો રાજકારણમાં સારા અને સ્વચ્છ લોકો આવશે તો કદાચ એક નવો સૂર્યોદય થશે. બાકી તો થાકી જેવા એવી સ્થિતિ છે સાહેબ. તમને ચોક્કસ તમને મળવા માટે દિલ્હી આવ્યો હતો, પણ મને મળવા ન દીધો, એ આખો જુદો વિષય છે. મારી અંદર એક આગ છે, કંઈક કરવું છે ને હું કરીશ. સરકાર મદદ કરે કે ના કરે, થોડું મોડું થશે પણ થશે, કેમ કે ઈશ્વર જેવું, ભગવાન જેવું કશુંક છે. પણ માણસ, ભગવાન તો જમીન પર આવતો નથી, એટલે આપ જેવા લોકોને મૂકે છે. એટલે આ ટિકિટની પ્રક્રિયામાં જે માણસો ખરેખર વર્ષોથી સમાજ વચ્ચે પડ્યા છે એ લોકોને ટિકિટ આપશો તો હું માનું છું કે દરેક પાર્ટીનું ભાવિ ઉજ્જવળ બનશે. સારામાં સારા શિક્ષકોને ટિકિટો આપીએ, સારામાં સારા પ્રોફેસરોને, સારામાં સારા ડોક્ટર્સને આપીશું તો હું માનું છું કે ઘણું સારું પરિણામ આવશે. જેવી જગાએ એક ન્યૂઝ પોર્ટલ ચલાવું કે ન્યૂઝ પેપર ચલાવું, એક સરસ મજાનું કાર્ય કરી રહ્યા છો. એ સમગ્ર ટીમ નૈતન કુમાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામનાઓ. ઉત્તરોત્તર પ્રગતિ કરો એવા આશીર્વાદ તો કહેવા માટે બહુ નાનો કહેવાય, પણ આઈ વિશ everybody good luck.